महत्वपूर्ण समाचार के भाजपनी त्रणे राज्यों में जीत थई छे एने लईने लखतर शहर में पण भाजपनी उजवणी थई छे। त्रण राज्य में हालना परिणामों जे आव्या छे एने लई अने लखतर शहर में भाजपना संगठन में फटाकड़ा फोड़ी अने उजवणी करवामां आवी छे। तो त्रणे राज्यो छे त्यां भगवो लहेरायो छे। आ अंगे सुरेन्द्रनगरना लखतर शहर में भाजप द्वारा जीतनी उजवणी करवामां आवे छे। मध्यप्रदेश राजस्थान और छत्तीसगढ़ में भाजपनी सरकार बनशे जेने लईने लखतर शहर में कार्यकर्ताओं द्वारा जीतनी उजवणी करवामां आवे छे। महत्वपूर्ण समाचार लखतर थी के ज्यां त्रणे राज्यो छे भाजपनी जीत थई छे अने एने लईने कार्यकर्ताओं जे छे फटाकड़ा फोड़ी अने उजवणी करी रह्या छे। लखतर शहर भाजप संगठन द्वारा फटाकड़ा फोड़ी ने कार्यकर्ता द्वारा उजवणी करवामां आवी रही छे। तो बहुत महत्वपूर्ण दिवस ने मोटो दिवस आज भाजप माटे के ज्या तमे जोई रह्या छो के धारासभ्य पी के परमार जे छे ए मिठाईओ वहेंची अने कार्यकर्ताने शुभेच्छा पाठवे छे अने जे जीत छे एनो जश्न मनावी रह्या छे। आप टीवी दृश्य जोई रह्या छो के ज्या लखतर शहर के ज्या दसाड़ा सीटना धारासभ्य पी के परमार जे मिठाई वहेंची अने पांच राज्योमां जे चूंटणी हती एना आजे परिणामो आववाना शरू थया छे। દેશના વડાપ્રધાન ગુજરાતનું ગૌરવ અને પૂરી દુનિયા જેનું નેતૃત્વ સ્વીકારે છે એવા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી લડી ત્યારથી ચૂંટણીની શરૂઆત થઈ ત્યારથી જ એવો માહોલ હતો કે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતીવાળી સરકાર ભારતની જનતા નરેન્દ્રભાઈના વિકાસને મત આપવા માટે ખડકારી રહી હતી। 5 વર્ષ પહેલાં જે જનતાએ ભૂલ કરી હતી એનો પસ્તાવો હતો અને આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાજી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બની રહી છે। ત્યારે આવનારી લોકસભાની 2024ની ચૂંટણીમાં પણ આ જ રીતે ભારતનો ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થનાર છે। ત્યારે લખતર મંડળ અમારા ધારાસભ્ય આદર શ્રી પી કે પરમારજીની આગેવાનીમાં આજે વિજય ઉત્સવ મનાવી રહી છે। અમારી ભારતીય જનતા પાર્ટીની સત્તા આવનાર છે આ 5-5 રાજ્યની અંદર સરકારની જે કંઈ યોજનાઓ છે, નરેન્દ્રભાઈ મોદીએ જે યોજનાઓ કેન્દ્ર સરકારની બનાવી છે એને લોકોએ મત આપ્યો છે। રાજસ્થાનની અંદર કોંગ્રેસની સરકાર હતી, આ કોંગ્રેસની સરકારથી યુવાનો નારાજ હતા, પેપર લીક કાંડના પ્રશ્નો હોય, કિસાનો પણ નારાજ હતા, મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હતા, દલિતો પિછડા વર્ગના લોકો ઉપર પણ અત્યાચાર વધી રહ્યા હતા। ત્યારે આ કોંગ્રેસની સરકારથી નારાજ થઈ અને નરેન્દ્રભાઈ મોદીની વિકસિત ભારત માટેની જે સંકલ્પના છે એની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ત્રણેય રાજ્યોની અંદર લોકોએ મતદાન કરી જનાદેશ આપ્યો છે, ત્યારે જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરીએ છીએ। મારે પોતાને પણ રાજસ્થાન જવાનું થયું અને રાજસ્થાનની અંદર જે ચૂંટણીનો માહોલ હતો તે સમયે જ લોકો કહેતા હતા કે આ કોંગ્રેસની ગેહલોતની ભ્રષ્ટાચારી સરકાર એને લોકો દૂર કરવા માટે એમનું આહવાન એ કરી રહ્યા હતા અને આજે પરિણામો જે રીતે આવી રહ્યા છે એ પ્રકારે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બંનેમાં બહુમતી અને છત્તીસગઢની અંદર પણ અમારી સરકાર બનવા જઈ રહી છે ત્યારે જનતા જનાર્દનને લાખ લાખ અભિનંદન। ભારત માતા કી જય।